ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે કલોલ મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કલોલ સહિત તાલુકાના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરાવવા અને નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષકને સુદૃઢીકરણ કરવા તથા સીસીસી પાસ કર્યા બાદ મરવાપાત્ર તારીખ ઉપધોરણના લાભ આપવો તથા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 42નું ગ્રેડ પે ચાલુ રાખશે તથા છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવી અને સાતમું પગાર પંચ દેશમાં સમાન ધોરણે લાગુ કરવું તથા ફિક્સ પગારની નોકરીઓ નાબૂદ કરવી વિવિધ માંગણીઓ સાથે કલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલોલ મામલતદારને તેમની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને કલોલ ખાતે આવેલ મહેન્દ્ર બાલોદ્યાન ટાવર ચોક ખાતે મંડપ બાંધી સારા સમય બાદ ધરણા યોજ્યા હતા, જેમાં કલોલ તાલુકા પ્રાથમિક સંઘના શિક્ષણ પ્રમુખ ધર્મેશભાઈ રાવલ, મંત્રી કમલેશભાઈ પટેલ તથા મંડળના સભ્યો સહિત કલોલ તાલુકામાંથી શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV. આજે કલોલ ખાતે કલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નીજા હેઠળ કલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષકોના આશરે 300 જેટલા શિક્ષકો કલોલ ટાવર ચોક ખાતે ધરણા કાર્યક્રમ રાખેલ છે, જેમાં તાલુકા સંઘના હોદ્દેદારો, જિલ્લા સંઘના હોદ્દેદારો અને મારા સાથી પી સેન્ટરના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને આચાર્યો પધારેલ છે. અને ખાસ અમારા મહત્ત્વના મુદ્દાઓ જે છે કે 2004 પછી જૂની પેન્શન યોજના જે બંધ કરવામાં આવી છે તે અમારા શિક્ષકોનો અહીંયા ધરણા કાર્યક્રમમાં મુખ્ય મુદ્દો એવો છે કે એમની જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે, તેમજ સીસીસી પરીક્ષા જે આપવામાં આવેલી છે એના મુદતમાં વધારો કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એવો છે કે 4200નું ગ્રેડ પે જે અમને મળવાપાત્ર છે, અમારો હક છે, જે ચાલુ રાખવામાં આવે. ચોથો રાષ્ટ્રીય લેવલે અમારે જે મુદ્દો છે એ નવી જે નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે આવેલી છે એમાં શિક્ષકોને લગતા જે પ્રશ્નો છે કે જેમાં અડચણરૂપ છે એવા પ્રશ્નો ને દૂર કરવામાં આવે. બીજા અમારા જે તાલુકા અને જિલ્લા લેવલના જે પણ મુદ્દાઓ છે એના કાર્યક્રમો અમે તાલુકા લેવલે આજે પણ લેવાના છીએ. બીજું કે રાષ્ટ્રકક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ આગળ અમારો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ 14-21 ડિસેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાએ જે કાર્યક્રમ યોજાવાનો છે એ પણ આટલો જલંદ રહેશે. જ્યાં સુધી રાજ્ય સરકાર અમારા મુદ્દાઓને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખવાના છીએ. રાજ્ય લેવલે અમે 17-22 જાન્યુઆરી 2020 દરમિયાન આ કાર્યક્રમ યોજવાના છીએ અને રાષ્ટ્રીય લેવલે, જો રાજ્ય લેવલે અમે એવી આશા રાખીએ છીએ કે રાજ્ય સરકાર અમારા મુદ્દાને લઈને અમને ન્યાય આપે અને જો રાજ્ય સરકાર પણ અમારા મુદ્દાઓને ન્યાય નહીં આપે તો અમે 21-27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય લેવલે આ કાર્યક્રમ કરવાના છીએ અને દિલ્હી લેવલે પણ અમે ધરણા કાર્યક્રમ કરવાના છીએ. આજના આ કાર્યક્રમમાં મારા શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો જલદ કાર્યક્રમ જ્યાં સુધી આપણો હક આપણને ના મળે ત્યાં સુધી આપણે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે પણ આટલી જ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહીશું એવું એમને આભાર વ્યક્ત કરું છું.